નમસ્તે વિદ્યાર્થી મિત્રો કડો પ્રાથમિક શાળા ધોરણ 6 વિષય વિજ્ઞાન 6-5 સુધી આપણે પૂરું કર્યું આગળ 7મો પાઠ વનસ્પતિની જાણકારી મેળવીએ પૃથ્વી પર બે પ્રકારના સજીવો છે એક પ્રાણીઓ અને બીજી વનસ્પતિ પ્રાણીઓમાં આપણો સમાવેશ થઈ જાય કીડી જીવજંતુઓ પક્ષીઓ બધું જ આવી જાય અને બીજો પ્રકાર છે એ વનસ્પતિ વનસ્પતિમાં બધી જ જાતિ વનસ્પતિ ગ્રીનથી માંડીને મોટા મોટા વૃક્ષો એ બધી જ વનસ્પતિ હવે આ વનસ્પતિના અન્ય ઘણા બધા પ્રકારો છે પણ મુખ્ય પ્રકારો આપણે આપણી કક્ષા પ્રમાણે શીખવાના છે તો વનસ્પતિના પ્રકારો આપણે આજુબાજુ જોઈએ છીએ તે પ્રમાણે કેટલીક વનસ્પતિ સાવ નાની હોય છે અમુક વનસ્પતિ તો પણ એટલી નીકળી રહે કેટલીક વનસ્પતિ આપણા પપ્પા મમ્મીના કદ જેટલી કે તેનાથી ઊંચી એટલી જ રહે અને કેટલી ખૂબ ઊંચી કે જેની પર આપણે ચડી શકતા નથી એવી ત્રણ જાતિ વનસ્પતિઓ આપણે જોઈએ છે એ ત્રણ જાતિ વનસ્પતિ સાવ નીચી પછી મધ્યમ ઊંચાઈવાળી અને સૌથી વધારે ઊંચાઈવાળી તેના ત્રણ પ્રકાર અને ત્રણ નામ પાડ્યા છોડ તો છોડમાં આપણે તુલસી બારમાસી કુમરો એ પ્રકારની વનસ્પતિ એ છોડ છે છોડના પ્રકાર નબળા હાલી શકે એવા લીલા હોય એના પ્રકારનો રંગ કથ્થાઈ કેવો હોતો નથી એના પ્રકાર લીલા કુમરા વળી જાય એવા એને શાખા હોય તો ડાળીઓ પણ ખૂબ ઓછી અને ઊંચાઈ પણ ખૂબ ઓછી બે ફૂટ કે દોઢ બે ફૂટ જેટલી ઊંચાઈ થાય તો એવી વનસ્પતિ બધી છોડમાં આવે અને ઉદાહરણ તુલસી બારમાસી મોગરો વગેરે છોડ કહેવાય આપણા ઘરે કુંડાઓમાં એ વાવીએ છીએ અને કુંડાઓમાં આપણા સુશોભન માટે અથવા તો આપણી માન્યતા પ્રમાણે આવા છોડ ઉગાડીએ છીએ ત્યાર પછી બીજો ભાગ છે વનસ્પતિનો બીજો પ્રકાર છે ક્ષુપ ક્ષુપ એટલે છોડ કરતાં ઊંચી પણ વૃક્ષ કરતાં નાની છોડ જેટલી નીચી નથી છોડ કરતાં ઊંચી છે અને વૃક્ષ કરતાં નીચી છે તો એવી વનસ્પતિ અને ક્ષુપ કહેવાય એનું પ્રકાર લીલું છે અથવા તો બીજા કોઈ રંગના પણ થઈ જાય કથ્થાઈ જેવું પણ થઈ જાય પણ એટલું બધું જાડુ થતું નથી જેટલા મોટા ઊંચા વૃક્ષોના પ્રકાંડ થાય છે એટલી જાડાઈ નથી પ્રકાંડ મજબૂત છે પણ પ્રકાંડ બહુ જાડા નથી શાખાઓ એવી બધી નથી શાખાઓ પણ છોડની જેમ ઓછી છે અને ઊંચાઈ મધ્યમ મધ્યમ એટલે છોડથી વધુ અને ઊંચા છોડ કરતાં ઊંચા વૃક્ષ કરતાં ઓછી હોય છે ત્યાર પછી આવ્યો સૌથી ઊંચી વનસ્પતિ એના પર આપણાને ચડી શકાતું નથી એના થડ જાડા હોય કથ્થાઈ રંગના હોય એની પર છાલ જામેલી હોય નક્કર છાલ હોય છે એના પોપડા ઉડી શકે આપણે જો હાથ ફેરવીએ તો ખરબચલી છાલ લાગે એવી વનસ્પતિ છે અને જો આપણે પાઠ ભરીએ તો કેટલીક વનસ્પતિના પ્રકાંડ પ્રકાંડ એટલે એનું થડ એ આપણી બાજુમાં પણ આવે નહીં આપણા હાથ બે ભેગા થઈ શકે નહીં એટલે પ્રકાંડ મજબૂત કથ્થાઈ રંગના જાડા અને ઊંચાઈ વધારે એને શાખાઓ ઘણી હોય પ્રકાંડમાંથી ઘણું બધું પ્રસરેલું હોય અને એ શાખાઓ પર પડન અને એમથી નાની દાળી બીજી લાગેલી હોય આવા બધી જ વનસ્પતિ એ વૃક્ષ કહેવાય આંબો લીમડો પીપળો આંબલી ગુલમોર આવા ઘણા બધા વૃક્ષો આપણી આજુબાજુ દેખાય છે આ ત્રણ સિવાય છોડ સૂપ અને વૃક્ષ આ ત્રણેના ગુણધર્મના ધરાવતી હોય એવી પણ એક વનસ્પતિ છે અને તે છોડ પણ નથી સૂપ પણ નથી વૃક્ષ પણ નથી છોડ એટલા માટે નથી કે એનું પ્રકાંડ લીલું છે પણ ઘણી ઊંચાઈ સુધી જઈ શકે છે એટલે ઊંચાઈ વધારે છે ઊંચાઈ લાંબી છે પણ એને આધાર જોઈએ એનું પ્રકાંડ નબળું છે ઊંચાઈ છે સૂપ નથી કે વૃક્ષ નથી વૃક્ષ હોય તો વૃક્ષ પર છેક સુધી ઉપર પણ ચડી જાય
પણ એના પ્રકારના ભરા છે એને આધાર જોઈએ આધાર સૂત્ર વડે બતાવી અને ખૂબ ઊંચે સુધી ચડી જાય એટલે એનો પ્રકાર ભૂપ્રસાદી ભૂપ્રસાદી એટલે જો આધાર ન મળે તો જમીન થી ઉપર ચડતી નથી જમીન પર જ પ્રસર્યા કરે તો આવી વનસ્પતિ વેલાઓ અથવા તો ભૂપ્રસાદી વનસ્પતિ કહેવાય કારેલા કંટોલા પરવળ અને તરબૂચ કેના ઉદાહરણો છે તરબૂચ આપણે બધાય પણ એના વેલાઓ થતા હોય છે તરબૂચનું જળ થતું નથી યાદ રાખજો હવે આપણે આ બધી વનસ્પતિના પ્રકારની અંદર જોયું એનું પ્રકાંડ કેટલાકનું લીલું છે જાડું નથી કેટલાકનું પ્રકાંડ મજબૂત છે પણ એટલું જાડું નથી કેટલાક જાડા પ્રકાંડ પ્રકાંડ એટલે શું તો પ્રકાંડ એટલે એનું થડ એ થડ શું કરે તો વનસ્પતિના જે ઉપરના ભાગો છે ડાળીઓ પરનો ફળ ફૂલ આ બધો જ થડની ઉપર જ આવેલું છે એ બધાને આધાર આપે મૂળમાંથી ચૂસાયેલું પાણી મૂળમાંથી જે કંઈ પાણી એકસાર જમીનમાંથી ચૂસાય છે એ આ થડ વડે થડના ભાગો વડે એમાંથી પાણી ઉપર ચડે અને વનસ્પતિના પાંદડાઓ કરી ફૂલ પર ફૂલ સુધી એ ક્ષારને પાણી પહોંચાડે છે એટલે પાણીનું વહન ક્ષારનું વહન કરે એ ઉપરાંત વનસ્પતિના પરણામાં જે કંઈ ખોરાક બને તે ખોરાક પણ બધા ભાગોમાં પહોંચાડે ફૂલ સુધી અગત્યનું સૌથી વનસ્પતિને આધાર આપે એના વગર વનસ્પતિ ટેકવાઈ શકે નહીં આપણે જોયું તો આનું પ્રકાર નબળું છે તો જમીન પર જ ફેલાયેલી દે જ્યારે મજબૂત પ્રકારવાળી વનસ્પતિ ઊંચે ને ઊંચે જઈ શકે અને મજબૂત પ્રકારવાળા બધા વૃક્ષો વાવાઝોડું આવે કે ખૂબ પવન આવે તો પણ એનું અસ્તિત્વ ટકાવી રાખે છે એટલે વનસ્પતિને આધાર આપે છે ડાળી પાંદડા કડી ફળફૂલ આ ધરાવે છે એ ઉપરાંત વધારાના કાર્યમાં પ્રકાંડ ખોરાકનો સંગ્રહ પણ કરે છે એવા ખોરાકનો સંગ્રહ કરતા પ્રકાંડો બટાકા છે સુરન છે તો આપણે જોઈએ કે બટાકા તો ગોળ ગોળ છે પણ એ બટાકાઓ કલિકાઓ અને મૂળ ધરાવે છે એટલે એ પ્રકાંડ જ છે એક જાતના સુરનમાં પણ એવું જ છે તો એ પણ પ્રકાંડ છે અને ખોરાકનો સંગ્રહ કરતા પ્રકાંડ અને સૌથી એકદમ જોવામાં આવતું ખોરાકનો સંગ્રહ કરતું તો ખોરાક બનાવતું પ્રકાંડ તો ખોરાક બનાવવામાં પણ ઉપયોગી આપણા થોડ આપણા ઘરે કેટલાક કુંડામાં રાખેલા હોય ફાફડા જેવું એટલે પોળું પ્રકાંડ હોય એના પર કાંટા કાંટા લાગેલા હોય અને એ ખોરાક પણ બનાવે છે લીલા પ્રકાંડ હોય અને ખોરાક બનાવવાનું કાર્ય પણ કરે છે ત્યાર પછી પ્રકાંડ પછી આગળ જોઈએ તો પડનો દરેક વનસ્પતિને પાંદડા તો હોય છે કોઈના પાન લાંબા હોય કોઈના ટૂંકા હોય કોઈના ગોળ હોય કોઈના અણીવાળા હોય કોઈના એકદમ પોળા હોય કોઈના ખૂબ ઝીણા હોય તો મોટા પાનવાળી વનસ્પતિ જોઈએ તો કેર કેરના પાન ગરમ મોટા આપણે અંદર ખાવાનું લઈને ખાવું હોય તો પણ ખવાય અને આમલી છે બાવર છે એના પાન જેવો તો બિલકુલ ઝીણા ઝીણા આમ દરેક વનસ્પતિના પર્ણ જુદા જુદા છે આ પર્ણ પર્ણ ધન વડે જોડાયેલો છે આવી રીતે કોઈ પણ પર્ણ હોય તો એની આ ડાળી આને કહેવાય પર્ણ ધન ડાળી સાથે પર્ણ જે નાની અંગથી દાંડી વડે જોડાયો છે તો એને કહેવાય પર્ણ ધન પર્ણ ધન પછી આગળ પર્ણનો અભ્યાસ કરીએ એની પર આવી રીતે રેસા વધે જોવામાં તો આ જે રેસાઓ જોવામાં આવે છે એની શિરાઓ છે પર્ણની શિરાઓ એને કહે પર્ણ શિરા અને આ પર્ણ શિરા આવી રીતે આખા પર્ણમાં ફેલાયેલી હોય છે અને એક જાળીદાર રચના બનાવે જાળી જાળી જેવી રચના આપણે જોઈએ તો એવા પર્ણને
જાળાકાર શિલા વિન્યાસ કહેવાય છે. શિલાની ગોઠવણી પ્રમાણે પર્ણના પ્રકાર તો જાળાકાર શિલા વિન્યાસ અને બીજા પર્ણ જોઈએ. આવી રીતે કેળનું પર્ણ છે, તો કેળના પર્ણમાં જે શિલાઓ દેખાય છે એ સીધી સીધી ચાલી એકબીજાને ગૂંચવાતી નથી, છેદતી નથી, જાળીઓ પડતી નથી, તો આને કહેવાય સમાંતર શિલા વિન્યાસ. એની શિલાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી છે અને આમાં જાળા સ્વરૂપે જાળી સ્વરૂપે જાળાકાર શિલા વિન્યાસ. સમાંતર શિલા વિન્યાસ કે છે ધાન્ય પદાર્થો જેમાંથી મળે તેના છોડ, તો બાજરી, જુવાર, ઘઉં, મકાઈ, ડાંગર, તો આ બધા જ છોડના પ્રકાંડોમાં પર્ણોમાં આવી રીતે સમાંતર શિલા વિન્યાસ જોવા મળે છે. એ પાનને જો પકડીને મારવામાં આવે તો સીધે સીધું જ ફાટી જાય. તમે ખેતરમાં કેળાના પાન જોયા હોય તો આવી રીતે આખા નહીં હોય, આવી રીતે ફાટી ગયેલા હશે. તો આ ફાટી જવાનું કારણ શું છે? તેનો સમાંતર શિલા વિન્યાસ, એને લીધે એ પાંદડાઓ ફાટી જાય સીધે સીધા. અને જાળાકાર શિલા વિન્યાસ અને પાંદડાને જો ફાડવાનો પ્રયત્ન કરશો તો સીધું ફાટશે પણ નહીં. કીપરો છે, એવળ છે, એવા પાંદડાને જો હાથથી પકડીને ફાડવાનો પ્રયત્ન કરો તો આના જેવા સીધા ફાટતા નથી, સહેલાઈથી ફાટતા પણ નથી. એટલે એને કહેવાય જાળાકાર શિલા વિન્યાસ. આ ઉપરાંત પર્ણ બીજું શું કરે કામ? તો પર્ણ સૌથી અગત્યનું કામ આપણા માટે પણ અને વનસ્પતિ માટે પણ ખોરાક બનાવવાનું કામ કરે છે. તો આ પર્ણ બધા પર્ણ વનસ્પતિના લીલા રંગના હોય. લીલો રંગ કે તેમાં રહેલું ક્લોરોફિલ અથવા તો હરિતકણ, ક્લોરોફિલ એ આપણે શબ્દ છે, હરિતકણ ગુજરાતી શબ્દ છે, તો ક્લોરોફિલ ધરાવે છે. અને આ ક્લોરોફિલ સૂર્યપ્રકાશની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી પાતળમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને મૂળ જે પાણી ચૂસે તે, તો એની મદદથી ખોરાક બનાવે. ખોરાકમાં એ શું બનાવે છે? સ્ટાર્ચ. સ્ટાર્ચનું નિર્માણ કરે છે અને આખી પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે વનસ્પતિ ખોરાક બનાવે એ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય. હરિતકણોની હાજરીમાં સૂર્યપ્રકાશ હોય ત્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી સ્ટાર્ચમાં રૂપાંતર કરે. એ સ્ટાર્ચ વનસ્પતિ પોતાના માટે, ખોરાક માટે અને અન્ય સજીવો માટે પણ ફળ સ્વરૂપે ભેગું કરે અને આપણે ખોરાકમાંથી લઈએ છીએ. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ અગત્યની ક્રિયા છે. એમાં સ્ટાર્ચ બન્યો કે નથી બન્યો એની ચકાસણી કરવા માટેનો એક પ્રયોગ છે. કેટલાક પર્ણ લો, પર્ણને પાણીમાં ઉકાળો, ઉકાળીને એનો લીલો રંગ જતો રહે ત્યાં સુધી ઉકાળવાનો. ત્યાર પછી એની પર આયોડિનનું દ્રાવણ નાખશો તો આયોડિનનું દ્રાવણ ભૂરા રંગનું થઈ જાય. એનો અર્થ કે સ્ટાર્ચ આયોડિન સાથે પીળામાંથી ભૂરો રંગ આપે છે એટલે સ્ટાર્ચની હાજરી ખબર પડે. એટલે એક પ્રયોગ એવો છે. ત્યાર પછી પર્ણનો બીજો એક ઉપયોગ વનસ્પતિ માટે કે વનસ્પતિ જો મૂળમાંથી વધારે પડતું પાણી ચૂસી લે તો એ પાણીનું કરવું શું? તો પર્ણની નીચે, પર્ણના પાછળના ભાગે, છઠ્ઠું પર્ણ હોય એના નીચેના ભાગે છિદ્ર જેવી રચના હોય, સૂક્ષ્મ છિદ્ર હોય અને એ સૂક્ષ્મ છિદ્રમાંથી એ પાણી વધારાનું પાણીને દૂર કરે. એ પાણી દૂર થઈ જાય ત્યારે સૂર્યની ગરમી વળે અથવા તો હવા વળે એનું બાષ્પીભવન થાય અને ઠંડક ઉત્પન્ન થાય. એટલે જ ઉનાળામાં
વૃક્ષોની નીચે આપણને ઠંડક લાગે છે અને આખી આ પ્રક્રિયાને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કહેવાય છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા એટલે વનસ્પતિ પોતાનું પાણી પર્ણરંધ્ર વડે પર્ણરંધ્ર એટલે પર્ણની નીચે આવેલા છિદ્રો વડે દૂર કરે અને એ પાણી દૂર કરવાની ક્રિયા એ બાષ્પોત્સર્જન કહેવાય. અને બાષ્પોત્સર્જન વડે વનસ્પતિ પોતાની અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખે. એનો પ્રયોગ કરવો હોય કે પાણી કરે છે આપણને તો દેખાતું નથી પણ એક સૂક્ષ્મ છિદ્રો છે અને સૂક્ષ્મ પ્રમાણમાં પાણી નીકળે છે અને ગરમી અને હવાથી પાણી ઉડી જાય એટલે આપણને દેખાતું નથી પણ એને જો જોવું હોય તે ચાર અથવા છોડની દારી પસંદ કરો અને એ દારી પસંદ કરીને આપણી પ્લાસ્ટિકની પારદર્શક કોથળી ને ચુસ્ત રીતે રબર બેન્ડથી અથવા તો દોરી વડે બાંધી દો. સૂર્યપ્રકાશમાં છોડને રહેવા દો અને બે ત્રણ કલાક પછી નિરીક્ષણ કરશો તો કોથળીની અંદર ટીપા ટીપા સ્વરૂપે પાણી જમા થયેલું દેખાશે. તો આ પાણી આવ્યું ક્યાંથી? આપણે તો પાણી કોથળીમાં નાખ્યું નહોતું. તો એ પાણી પર્ણના છિદ્રો વડે વનસ્પતિએ જે મૂળ વડે ચૂસેલું પાણી છે એ વધારાનું પાણી દૂર થયું પણ વાતાવરણમાં ઉડવા માટે કે બાષ્પીભવન થવા માટે એને જગ્યા નથી એટલે કોથળીમાં ભેગું થાય એટલે એ પ્રયોગ કરીને આપણે વનસ્પતિ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે એ સાબિત કરી શકીએ અથવા તો વનસ્પતિ વધારાનું પાણી પર્ણ દ્વારા દૂર કરે છે એ પણ સાબિત કરી શકીએ અથવા એનો અભ્યાસ કરી શકીએ. આગળ જોઈએ મૂળ. મૂળ વગર તો વનસ્પતિ શક્ય જ નથી. એક પ્રયોગ કરીએ. ધીમે લઈને નાની વનસ્પતિ જમીનમાંથી ઉફાળી લઈએ મૂળ સાથે મૂળના તેની કાળજી રાખીએ પછી બીજી વનસ્પતિ ઉકેલીએ એવી ને એવી. ત્યાર પછી એક વનસ્પતિ અથવા એક છોડનું મૂળ કાપી નાખીએ બંને સરખા જ છોડ લઈએ છીએ અને એકનું મૂળ કાપી નાખીએ અને એક કુંડામાં રોપી દઈએ બીજાને મૂળ સાથે રોપી દઈએ અને રોજ નિયમિત લોકોને પાણી પીવડાવીએ સૂર્યપ્રકાશમાં મૂકીએ તો થોડા દિવસ પછી જોઈશું તો મૂળવાળી જે વનસ્પતિ છે તેમાં વૃદ્ધિ દેખાશે અને લીલીને લીલી દેખાશે. જ્યારે જેનું મૂળ કાપી નાખ્યું છે એ વનસ્પતિ ચીમડાઈ જશે કરમાઈ જશે અને છેલ્લે મરી જશે. એનો અર્થ એ થયો કે મૂળ જમીનમાંથી પાણી ચૂસે છે એ પાણી વનસ્પતિના બધા ભાગોમાં પહોંચે અને એક સારાને પાણીમાંથી ખોરાક તૈયાર થાય. એટલે મૂળ એક તો જમીન સાથે વનસ્પતિને જકડી રાખે પકડી રાખે એટલે વનસ્પતિ સીધી ઊભી રહી શકે. મોટા મોટા ઝાડ છે તે મૂળ માટે જ જમીનની અંદર જકડાઈ રહેલા છે. એને તમે હલાવવાનો કે ઉખેરવાનો પ્રયત્ન કરશો તો ઉપડતા નથી. નાના છોડ હશે તેને પણ તમારે જમીનમાંથી ખેંચવા માટે ખસવું જોર કરવું પડે ભાર આપવું પડે. એનો અર્થ એવો થયો કે મૂળ જમીન સાથે વનસ્પતિને જકડી રાખે છે પાણી શોષીને બધા ભાગોમાં પહોંચાડે છે. કેટલાક મૂળ ખોરાકનો સંગ્રહ પણ કરે છે. મૂળાની ભાજી બધાએ ખાધી જ હશે તો એના જે મૂળા કચુંબરમાં વપરાય છે સક્કરિયા ગાજર આ બધા જ એ ખોરાકનો સંગ્રહ કરતા મૂળ છે. મૂળ પ્રકાંડ ડાળીઓ પર્ણ આ બધું વાઈ ગયું ત્યાર પછી વનસ્પતિના પુષ્પ. પુષ્પ એટલે ફૂલ. દરેક ફૂલને જોશો તો એની પાંદડીઓ જુદા જુદા આકારની હશે. ગુલાબ જોશો ગુલાબની પાંદડી જુદી જાસૂદ જાસૂદની પાંદડી જુદી છે. તો જે પાંદડીઓ દેખાય છે ફૂલની એ ફૂલની પાંદડીઓને કહેવાય છે ગલપત્ર અથવા તો પર્ણ દલ. દલપત્ર કહેવાય એટલે એ ફૂલની પાંખળીઓ દલપત્ર કહેવાય અને બધા પાંખળીઓ જુદી જુદી હોય. એ પાંખળીઓની વચ્ચે તમે જોશો તો આવી ટાંકના જેવી રચનાઓ અને ઉપર આવી રીતે
બિંદા બિંદા જેવી રચનાઓ જોવા મળશે. તો એ જે પુષ્પની વચ્ચે આવી રચનાઓ જોવા મળે છે એ સ્ત્રી કેસર અને પું કેસર છે. અને ઉપર જે બિંદા જેવી રચના જોવા મળે છે એ પરાગ આસન છે. વચ્ચે કેટલીક વખતે પરાગ આસન તરીકે પુલિંગની પણ જોવા મળે અને એની પર એક આસન જેવો ભાગ જોવા મળે કે પરાગ આસન. અને સ્ત્રી કેસર કેસર કરતાં મોટો એમાં જીવજંતુ કીટકો પતંગે વડે પરાગને જાવે અને નરી વાતે એ નીચે ઉતરે અને પુષ્પનું ફળમાં રૂપાંતર. હવે જે પુષ્પ છે એના નીચેના ભાગે આવી ગાંઠ જેવી રચના હોય એને કહેવાય બીજાશય. આ બીજાશયમાં અહીંયાથી જે ફલન થઈને પરાગરજ આવી સ્ત્રી કેસર કેસરમાં પરાગ એટલે આ ફૂલનું શેમાં રૂપાંતર થશે ફળમાં. અને આ જે નક્કર ભાગ છે એનું બીજમાં રૂપાંતર થાય છે. અને એ ફૂલેલો ભાગ એ અંડક એટલે તમે જે પણ ફળ ખાતા હશો ધારો કે કેરી ખાવ તો કેરીની વચ્ચેનો જે ગોટલો અને ગોટલીનો ભાગ છે એ બીજાશય અને બીજાન કે જેને અંતક કહેવાય એ બીજાન એ ગોટલો અને ગોટલી છે અને બીજાશયનું એ માસલ ફળમાં રૂપાંતર થયું. આવી રીતે પુષ્પનું ફળમાં રૂપાંતર થાય. કુકેસર સ્ત્રી કેસર એ ફલન માટે એટલે કે ફૂલને ફળમાં ફેરવવા માટેની એક રચના છે. એના વગર કીટકો આકર્ષાશે નહીં. ફૂલની અંદર પોતાની અંદર સુગંધિ હોય અને એ સુગંધિને લીધે કીટકો આકર્ષાય મધી રસ ચૂસવા આવે અને પરાગ આસનમાં બેસે પરાગ રસ પીલાવે અને બીજા શરીરનું બીજાડમાં રૂપાંતર થઈ અને ફળ બને છે. આ રીતે વનસ્પતિના આપણે બધા જ ભાગો મૂળથી માંડીને મૂળ પ્રકાર દાળી પાંદડા ફળ ફૂલ વિશે જાણકારી મેળવી. એ ઉપરાંત બીજી એક સરખામણી જોઈએ તો આપણે અહીંયા એક સરખામણી એવી જોઈએ કે જાલાકાર શિલા વિન્યાસ અને સમાંતર શિલા વિન્યાસ. તો સમાંતર શિલા વિન્યાસ અને જાલાકાર શિલા વિન્યાસ એનો અભ્યાસ કર્યો હતો. તો એને પણ મૂળ સાથે સંબંધ છે કે જે વનસ્પતિમાં જાલાકાર શિલા વિન્યાસ છે તેના મૂળ સોતિમય સોતિમય એટલે ખૂબ ઊંડે સુધી ઉતરેલા જાલાકાર શિલા વિન્યાસમાં મૂળ કેવા છે સોતિમય. સોતિમય એટલે ખૂબ ઊંડા ઉતરેલા. અને સમાંતર શિલા વિન્યાસ છે એના મૂળ તંતુમય. તંતુમય એટલે કથાની આજુબાજુ ફક્ત વિસરેલા. તો જાલાકાર શિલા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓ તો આ બધા જ મોટા મોટા વૃક્ષો એમાં સોતિમય મૂળ છે. અને સમાંતર શિલા વિન્યાસમાંથી આપણે જોયા હતા તો અનાજ આવી રીતે જુવાર કે બાજરી અથવા તો કેરું એવું હોય તેના મૂળ આવી જ રીતે ફક્ત જમીનના અનાજ ભાગમાં પ્રસરેલા હોય જ્યારે સોતિમય મૂળમાં બધી બાજુ મૂળ પ્રસરેલા હોય. હવા મૂળને સોતિમય કહેવાય અને જમીનના થોડાક જ ભાગમાં પ્રસરેલા હોય એ તંતુમય મૂળ કહેવાય. એટલે જાલાકાર શિલા વિન્યાસવાળા એ સોતિમય મૂળ ધરાવે છે, મજબૂત છે, જમીનમાંથી સહેલાઈથી ઉકેલી શકાતા નથી. જ્યારે સમાંતર શિલા વિન્યાસ એ તંતુમય મૂળ ધરાવે છે અને જમીનમાંથી સહેલાઈથી ઉકેલી શકાય છે. તો વનસ્પતિની આટલી જાણકારી આપણે મેળવી બધી એના જે કંઈ ભાગ હતા એ બધા ભાગનો અભ્યાસ કર્યો. આ સાથે આપણો આ વનસ્પતિ જાણકારી મેળવીએ એ પ્રકરણ પૂરું થાય છે. બાકી રીતે તમારે સારાંશ અને અભ્યાસ સ્વાધ્યાય જે છે બાકીના એ સ્વાધ્યાય તમારે NEETમાં કરવાનું છે. અસ્તુ.